હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે નો સ્કોન્ટરિંગ કરવાના છે. રિઝલ્ટ તમારી સામે છે બિફોર આફ્ટરનું, બટ આપણે એ જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ નો સ્કોન્ટરિંગ કઈ રીતે કરવું જોઈએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો તેના માટે સૌથી પહેલા આપણે પ્રાઇમર એપ્લાય કરીશું. પ્રાઇમર શું કામ લગાવવું જોઈએ? બીકોઝ નોઝ પરના ઓપન પોર્સના માટે પ્રાઇમર લગાવવું જોઈએ, જેના લીધે ઓપન પોર્સ ક્લોઝ થાય છે અને તમારી મેકઅપ પ્રોડક્ટ સારી રીતે રિઝલ્ટ આપે છે. આફ્ટર આપણે કન્સીલર એપ્લાય કરીશું. તો કન્સીલર એપ્લાય કરવા માટે હું લેકમેનું 9 to 5 CC ક્રીમ યુઝ કરી રહી છું, જેમાં મારો સેટ છે હની. અને કન્સીલર એપ્લાય કરવાથી તમને એક શેડ વધારે સ્કિનનો મળી આવે છે. આફ્ટર આપણે તેને બ્લેન્ડ કરીશું બ્યુટી બ્લેન્ડર વડે. સો કન્સીલરને બ્લેન્ડ કર્યા બાદ આફ્ટર આપણે કોન્ટોર એપ્લાય કરીશું, જેના માટે હું એસેફર કલર પેલેટ યુઝ કરી રહી છું, જે 03 શેડમાં અવેલેબલ છે મારું પેલેટ. અને તમે જોઈ શકો છો કે કોન્ટોરને નોઝના બંને સાઈડ પર એપ્લાય કરવામાં આવે છે, બંને પાર્ટ પર, અને નોઝના લોવર પાર્ટમાં કોન્ટોરને એપ્લાય કરવામાં આવે છે. નોઝને શેપ આપવા માટે કોન્ટોર એપ્લાય કરવામાં આવે છે. આફ્ટર આપણે હાઇલાઇટર એપ્લાય કરીશું. સો નોઝના શાર્પનેસ માટે હાઇલાઇટર એપ્લાય કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો, જેના માટે સ્વિસ બ્યુટીની 4-in-1 વાળી હાઇલાઇટર પેલેટ યુઝ કરીશું. સો હાઇલાઇટરને નોઝના સેન્ટર પાર્ટમાં એપ્લાય કરવામાં આવે છે.